સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. આવતા હોય, થાકેલા હોય, સાંજનો સમય થયો હોય, સૂર્ય અસ્ત થતો હોય, ચતવારી નામાની કરવાની સંધ્યાયામ પરિવર્જયે. સંધ્યા સમયે ચાર વસ્તુ ન કરવી જોઈએ, પણ એ સમયે એને મસ્તક ઉપરથી નીચે ભારો ઉતાર્યો. જો જમવા સાંજના સમયે જો જમવા બેસો તો આહારે જાયતે વ્યાધિ. સૂર્યાસ્ત સમયે જમવા માટે બેસો તો પેટમાં દુખાવો થાય. નિદ્રાયા ઋષયે લક્ષ્મી, જો નિદ્રા કરો તો ઋષતે લક્ષ્મી. લક્ષ્મી સાંજના સમયે સૂ તો લક્ષ્મી જતા રહે. અને મૈથુને ગર્ભ દુષ્ટતા, એ સમયે મૈથુન કરવામાં આવે તો ગર્ભ ઉત્પન્ન થાય નબળો. હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. દીકી એ વારંવાર કશ્યપ ને પ્રાર્થના કરીને સાંજના સમયે જે સંતાન ઉત્પન્ન થયું એનાથી હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ થયા. ગર્ભ દુષ્ટતા વાસનાથી જો કરવામાં આવે ગર્ભાધાન સંસ્કાર તો દીકરાઓ નબળા પાકે, અને ઉપાસનાથી કરવામાં આવે તો દીકરાઓ ધ્રુવ અને પ્રહલાદ જેવા પાકે. એટલે ગર્ભાધાન એક સંસ્કાર છે, વાસના નહીં, એ ઉપાસના છે. અને એ સમયે ગર્ભ દુષ્ટતાને સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ, અને એ સમયે વાંચવામાં આવે સૂર્યાસ્ત સમયે તો વાંચેલું ભૂલાઈ જાય. સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ, બધું ભૂલાઈ જાય. ચતવારી નામાની કર્માણી સંધ્યાયામ પરિવર્જય, એ ત્યાગ કરવો જોઈએ. એ સમયે રોહિતના માથા ઉપર ભારો હતો એને નીચે રાખ્યો, એ હાથ પગ ધોઈને રાફડાની બાજુમાં ઉભો હતો, રાફડામાંથી એક સર્પ બહાર નીકળ્યો છે, દંશ આપ્યો છે, દંશ આપવાની સાથે ત્યારે ત્યાં મરી ગયો. એટલો ઝેરી સર્પ હતો, મોઢાની અંદર ફીણ આવી ગયા. અને કોઈ વટે માર્ગો નીકળ્યો, જોયું આ તો ઓલા બ્રાહ્મણ ને અહીંયા ઓલી દાસી છે ને એનો દીકરો છે. દોડીને સાંજના સમયે બ્રાહ્મણ ને ત્યાં સમાચાર આપ્યા. સમાચાર આપવાની સાથે ખૂબ રડ્યા છે, અને રડતા સમય કહ્યું કે એક મિનિટ રડતા નહીં. શાસ્ત્ર એવું કહે છે, ધર્મશાસ્ત્ર, ભૂદેવ કહે, વિશ્વામિત્ર રૂપ લઈને બેઠા છે કે સંધ્યા ટાણે કોઈ રડે તો એ અમંગળ થાય. શરમ જેવું છે, તમે અમારા ઘરે રહીને અમંગળ કરવા માંગો છો? જે સ્વામી પાસે પૈસા લ્યો છો એનું કામ નથી કરતા? વાસ્તવિકમાં જે સ્વામી પાસે પૈસા લઈને જે કામ ન કરે, મને કામ સોંપવું હોય કે તારે આખી રાત આ 5 વીઘા ખેતરમાં પાણી વાળવાનું છે, અને રાત્રે હું પાણી ન વાળું તો બીજા જન્મમાં કુકડો થાવ. બીજા જન્મમાં કુકડો થવાય જે સ્વામીના આજ્ઞા પ્રમાણે કાર્ય ન કરે. મારી આજ્ઞા છે, તું મારી પાસે વેચાણી છો, રડવાનું બંધ કર. વિચારો એને રડવાનું કેમ બંધ કર્યું હશે? જેનો દીકરો ગુજરી ગયો હોય અને રડવા માટે મનાઈ કરે, એ માં સતત રડ્યા છે પણ કહ્યું પેલા કામ કર, રસોઈ બનાવ, વાસણ સાફ કર, મારા પગ દબાવ, માલિશ કર. રાત્રિના 12 વાગ્યા સુધી એની પાસે માલિશ કરાવી છે, અને રાત્રે 12 વાગે કહ્યું કે જા હવે તારે જવું હોય તો જા. સાંજના 7 વાગ્યા થી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી એક દીકરો, એકનો એક દીકરો ગુજરી ગયો હોય એને એ સેવા કેમ કરી છે વિચારો. ઓનલી ફોર સત્ય વચન પાડવા માટે. ચાબુકો મારી, દેવી ભાગવત કહે, ચાબુકો મારીના પગમાં માલિશ કરાવડાવી, પગ દબાવ્યા. પુત્ર પાસે જાય તો કેમ જાય, છેલ્લે રાત્રે 12 વાગે એને છોડી. ત્યારે રાત 12 વાગે દોડતી દોડતી ગઈ, અને જ્યારે દોડતી દોડતી ગઈ રાફડા પાસે ફીણ આવેલા દીકરાને જોયો, સર્પ દંશથી મરેલા. એ અગ્નિ સંસ્કાર પણ એને કેવી રીતે કરવા, જેમ એક મૃગલી એના મૃગના બચ્ચાને જોઈને દોડે એમ દોડી છે, અને એક મરેલા બાળકની જેમ ગાય જેમ પડે ને એમ ગાયની જેમ નીચે પડી ગઈ, મરેલા બાળક ઉપર બેશુદ્ધ થઈ ગઈ. એટલો બધો આકંદ સાથે રડતી હતી કે રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો જાગી ગયા કે આ રાત્રે 12 વાગે કોણ છે. અને આ ક્રાંત સાંભળવા સાથે રડતા રડતા બેભાન થઈને પડી ગઈ. દીકરાની છાતી પર એની માનું મસ્તક હતું. લોકો ત્યાં આવ્યા કે આ શું છે, આ શું છે. લોકોનું ટોળું ભેગું થયું ને એમાં કોઈએ કહ્યું કે આ ડાકણ છે, આ પિશાચીની છે. એમાં એક બ્રાહ્મણ આવ્યા, એ વિશ્વામિત્ર જ પાછા. અને બ્રાહ્મણે આવીને કહ્યું કે આપણા આ કાશી નામની નગરીમાં આને ઘણા બધા બાળકોને માર્યા, આજે આ એના બાળકને ભરખી ગઈ, આ ડાકીની છે, મારી નાખો આને. જેટલા લોકો અહીં ઊભા છે એ બધા એક એક મારો, અને જો એક એક નહીં મારો તો તમને પાપ લાગશે, અને બાકી તો પુણ્ય છે. ધર્મશાસ્ત્રનો નિયમ બતાવ્યો એને કે જે મનુષ્ય ગાયને મારે, બ્રાહ્મણને મારે, સ્ત્રીને મારે, ગાય બ્રાહ્મણ સ્ત્રીનો વધ કરનારો હોય એને મારો તો પુણ્ય મળે, ચોરી કરતો હોય એને મારો તો પુણ્ય મળે. કારણ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને પરાશર સ્મૃતિ કહે છે, યતયે કાંચનમ દત્વા તાંબુલમ બ્રહ્મચારીણે ચોરેભ્યો અભયમ દત્વા દાતાપિ નરકમ વ્રજે. તમે યતયે કાંચનમ દત્વા, સંન્યાસીને સોનું આપો નરકમાં જાઓ, આપવા છતાં પણ
જે સંન્યાસી બધું છોડી ગયો, તમે એને ભર આપો, લ્યો બાપુ ટીવી લ્યો, બાપુ લ્યા સોનું લ્યો, એ પાછો માયામાં આવે. જેને પરિવ્રજન માટે બધું છોડી દીધું છે, યતયે કાંચનમ દત્વા તાંબુલમ બ્રહ્મચારીણે, જે વિદ્યાર્થી ભણતો હોય ને એવા બ્રહ્મચારીને તાંબુલ ખવડાવવું, વ્યસનમાં કરાવવું, એને કાચી પાત્રી માવો ખવડાવવો. આપણા દેશમાં નિયમ હોવો જોઈએ, 25 વર્ષ સુધી જે માવો ખાય એના ઉપર દંડ હોવો જોઈએ. 25 વર્ષ સુધી થાય એટલે એને કોઈ પણ પ્રકારની સરકારી નોકરી ન મળે. ચેક કરવામાં આવે કે આને ફાકી ખાધેલી છે. તાંબુલ ન ખાવું જોઈએ. તમે વ્રતની અંદર જો સોપારી ખાવ તો સોપારીનું એક નામ છે વ્રત ખંડીની. કાચી પાત્રી નવરાત્રિ રહેતા હોય તો ન ખવાય, સોપારી ખવાય જ નહીં. એમાં તમાકુ 25 વર્ષ સુધી એ ભણનારા વિદ્યાર્થી બ્રહ્મચારીને તાંબુલ ખવડાવો તો એ તાંબુલ આપવા છતાં પણ તમે નરકના અધિકારી છો. અને ચોરેભ્યો અભયમ દત્વા, કોઈએ ચોરી કરી હોય એને અભયદાન આપી દે, જવા દો, ગરીબ માણસ દીકરો છે, છોડી મૂકો, એને છોડી મૂકવાનું અભયદાન આપવા. દાતા પી નરકમ વ્રજે, દાતા નરકમાં જાય અભયદાન આપવા છતાં પણ. અહીંયા કહ્યું કે બધા મારો, અને ચોરી કરનારને મારો તો પુણ્ય થાય, આગ લગાડનારો હોય એને મારો તો પુણ્ય થાય, રસ્તો રોકનારો હોય એને મારો તો પુણ્ય થાય, દારૂ પીતો હોય એને મારો તો પુણ્ય થાય, અને ગુરુની સૈયા ઉપર સુઈ જાય ને એવા લોકોને મારો તો એ પુણ્ય. શ્રેષ્ઠ પુરુષનો વિરોધ કરતો હોય એનો વધ કરવામાં પુણ્ય છે. ધર્મશાસ્ત્ર રીતે એને શ્લોકબદ્ધ કહ્યું છે, મહાજન વિરોધી તસ્ય પુણ્ય પ્રદોવન વિજશ્યાપિ સ્ત્રિયો વાપિ ન દોષો વિદ્યતે વદે. એના વધમાં ન દોષો વિદ્યતે, એના વધમાં દોષ નથી, મારી નાખવાને. અને આખું કાશીનું ગામ લાગ્યું છે, બધા પાટું ઢીકા પથ્થર, એ દીકરાના સબ ઉપર પડેલી બેભાન અવસ્થામાં પડેલી શેબ્યા, જેને તમે ને હું તારામતી કહીએ, જેને તમે ને હું માધવી કહીએ, એ શેબ્યાને માર માર્યો હશે બેભાન અવસ્થામાં. કોઈ આ પાટું મારે, કોઈ અહીંયા મારે, કોઈ પથ્થર મારે, અને એમ મારતા હતા, એમાં એની શુદ્ધિ આવી. પછી તો ગામ લોકોએ ખૂબ માર્યું, એમાં મારવા જતા હતા એમાં કોઈ રાજાને સમાચાર આપ્યા, કોઈ ડાકણી આપણે અહીંયા પાકી છે ને એ બધું આમ કરે. રાજાએ એના વાળ પકડ્યા, તલવાર લઈને મારવા ગયો ત્યાં પ્રવીર નામનો ચાંડાલ કે રેવા દો, રાજાજી તમારા હાથે એક સ્ત્રીનો હત્યા ન થવી જોઈએ, એનો ઉપાય મારી પાસે છે. વાળ પકડાય એના, ચાંડાલ ઢસડીને લઈ ગયો એને. અને લઈ ગયો ત્યારે સ્મશાનમાં જઈને કીધું કે એ હરિશ્ચંદ્ર, મારી આજ્ઞાનું પાલન કર, આ સ્ત્રીનો વધ કર. તું હાથમાં તલવાર લઈને એક બાજુ સપ પડ્યું છે, એક બાજુ આ વાળ પકડીને રાજા સહિત આખું કાશી કાશી આવ્યું કે આને મારી નાખ. દોરડાથી બાંધીને સ્મશાનમાં ઘસડીને લઈ આવ્યા. હરિશ્ચંદ્રને વધ કરવાનું કહ્યું, ત્યારે કહ્યું કે હું કાંઈ પણ વિચાર્યા વિના હું અસાધ્ય નહીં કાર્ય કરવું, સ્ત્રીની રક્ષા કરાય, સ્ત્રીઓનો વધ ન કરાય. કારણ કે મેં સાંભળ્યું છે ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા બધા બહુ મોટા પાપ છે, અને એકની હત્યાથી ઘણા બધા લોકો જીવે તો એ વધ ન કહેવાય. ચાંડાલે સમજાવ્યું, એક જ વ્યક્તિના વધ કરવાથી ઘણા લોકોના જીવ બચી જતા હોય તો એ પુણ્ય કહેવાય. કહ્યું કે હું પ્રતિજ્ઞ છું, માફ કરજો, મેં સૂર્યવંશમાં જન્મ લીધો, જયારે પ્રતિજ્ઞા કરી હતી હું કોઈ સ્ત્રીની હત્યા નહીં કરું. અને એ સમયે એક જ વાક્ય બોલ્યા એટલે હરિશ્ચંદ્ર તૈયાર થઈ ગયા. અને આ ચાંડાલ બોલ્યો, પ્રવીર નામનો ચાંડાલ, કે કિંમત લીધા પછી એના સ્વામીનું કામ ન કરે ને, એ વચન તે મને દીધું છે કે તમે જે કામ કરશો એ હું કરીશ. મેં તારા ગુરુને દક્ષિણા આપી, સોનું આપ્યું યાદ છે બ્રાહ્મણને, ત્યારે તું વચનબદ્ધ થયો હતો કે હું વચન પાડીશ, તમે જે કામ કરશો એ કરીશ. તો તારે આ વચન રાખવું કે તેવી પ્રતિજ્ઞા કરી રાખવી? અને રઘુકુલ રીત ભાઈ, આખી આ તો આખી પરંપરા જ હતી સૂર્ય વંશની, વચન. માણસ મરી જાય પણ માણસનું વચન છે ને, શબ્દ તો બ્રહ્મ છે. હજારો યુગ સુધી હું એટલું કહી શકું કે કાલે હું ને તમે કોઈ નહીં રહીએ, પણ અહીંયા મેં જે દેવી ભાગવતના શ્લોકો ને મંત્રો બોલ્યા ને, કરોડો વર્ષો સુધી અજન્મ રહેશે, એનો નાશ છે જ નહીં. શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મના રૂપમાં એ આપણી વચ્ચે રહેશે. અને એ હાથમાં તલવાર લીધી છે, ધરાર તલવાર પકડાવી છે, અને એ તલવાર પકડાવી ત્યારે તલવાર લઈને આમ મારવા જાય, ત્યાં તો જોઈ ગયા તો એની પત્ની જોયું, ત્યાં તો કે એની પત્ની ગયા તો એની પત્નીને જોઈને કહ્યું, પતિને પત્ની કહે કે જવા દો, મારું મસ્તક કાપી નાખો, તમારું વચનનું પાલન કરો. આ કેવી રીતે થયું એ તો કહો આપ. આખું વૃત્તાંત સંભળાવ્યું, અને વૃત્તાંત સંભળાવ્યું ત્યારે કહ્યું કે મને એક મોકો આપો, હું ચોક્કસ આ મારી પત્ની છે તો મસ્તક કાપીશ.
પણ મારો દીકરાની લાશ ત્યાં પડી છે, એ રાફડાની બાજુમાં, એ વલ્મિક પાસે પડી છે. હું દીકરાની લાશ લઈ આવીને એકવાર મને અગ્નિ સંસ્કાર કરી લેવા દો. અગ્નિ સંસ્કાર કરીને પછી હું આને મારી નાખીશ. મારા પુત્રના એકવાર સંસ્કાર થઈ જવા જોઈએ. શેબિયાએ એ સમયે કહ્યું કે તમે ચિંતા ન કરો, સંસ્કાર કરીને મારું માથું કાપો. હે જગજનની, શબ્દો છે આ, આ શેબિયાના, તારામતીના, માધવીના. હે જગજનની, મેં તારી ઉપાસના કરી હોય, હે આદ્ય શક્તિ, મેં તારી ઉપાસના કરી હોય, ને દેવોને બ્રાહ્મણોને પૂજ્ય ગણ્યા હોય, મેં મારા પતિને જ પતિ માનીને સેવા કોઈ કોઈ પર પુરુષનું મુખ ન જોયું હોય, તો મારા પતિનું અંદર બળ આવે ને એનું વચન પાલન કરવા માટે એક ક્ષણ પણ એનો હાથ ધ્રુજે નહીં અને મારું મસ્તક કાપી નાખે. સત્યનું વચન પાડવા માટે મારા પતિને હે જગદંબા હિંમત આપજે. આને કહેવાય ભારતની આર્ય નારી. કાપી નાખ મારું મસ્તક, અગ્નિ સંસ્કાર કરીને મસ્તક કાપી નાખો. અને મસ્તક કાપવાની વાત થઈ ત્યાં તો દેવતાઓને બધા આવી જાઓ. અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી મસ્તક ન કાપી નાખે ક્યાં તો દેવતાઓ આવી ગયા. વિશ્વદેવ આવ્યા, મરુત આવ્યા, ચારણો આવ્યા, લોકપાલો, નાગો, ઇન્દ્ર. ધન્ય છે તારી ભક્તિને, ઇન્દ્રે કહ્યું, મારી તું તારા મારા માલિકને છોડીને નહીં, હું મારા માલિકને છોડીને હું તમારી સાથે ન આવી શકું. સ્વર્ગમાં આવવા માટે કહ્યું કે ચાલ અમારી સાથે સ્વર્ગમાં. કહ્યું કે મારા માલિકે ધન ચૂકવું છે, એનું જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી મારા જીવનનો એક જ ઉદ્દેશ્ય કે એની સેવા કરવી. મારી બધું આ બધું લીલા છે. ઇન્દ્ર કહે આ બ્રાહ્મણ બીજો કોઈ નહીં, વિશ્વામિત્ર છે. આ ચાંડાલ બીજો કોઈ નહીં, બધું વિશ્વામિત્ર છે. ચારે તરફ વિશ્વામિત્ર એ બધા રૂપ લીધા. કહ્યું કે આ તો તમારી પરીક્ષા જ છે. અને ત્યારે શુક્રાચાર્ય રડી પડ્યા. શુક્રાચાર્ય પણ આજે રડી પડ્યા. શુક્રાચાર્ય કે ધન્ય છે તારી પ્રતીક્ષા ને ધન્ય છે. હરિશ્ચંદ્ર એટલું કષ્ટ સહન કર્યું. અહો તિતિક્ષાં મહાન્યમ્, અહો દાન ફલમ મહા, યદા ગતો હરિશ્ચંદ્રો મહેન્દ્રસ્ય સલોકતા. આ બધી લીલા ચાવતો રહે ને. હવે જેણે શબ્દ કહ્યો, દેવી ભાગવતની સૌથી વધારે વિશેષતા આ છે, મર્મ છે હરિશ્ચંદ્ર ની કથાનો. કહ્યું કે હું તમારી સાથે તો પણ નહીં આવું. કહ્યું આ લીલા હતી, હવે તમારે સ્વર્ગમાં આવવું જ પડશે. કહ્યું કે હું નહીં આવું. અરે આવો તમે, એના દીકરાને જીવિત કરી નાખ્યો ઇન્દ્ર, બધું જીવિત કરી નાખ્યું. ત્યારે હરિશ્ચંદ્ર ના છેલ્લા શબ્દો હતા કે ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, મદિરા પાન આ મહાપાપ છે, પણ આખી અયોધ્યાની પ્રજા છે ને એને મારા પ્રત્યે શ્રદ્ધા છે, અને એવા શ્રદ્ધાવાન મારી પ્રજાને છોડીને જાઉં ને તો મને બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે. મારી શ્રદ્ધાળુ પ્રજાને હું છોડી ન શકું, ન છોડી. શ્રદ્ધાવાન વ્યક્તિનો ત્યાગ કરવો પણ મહાપાપ છે. મારી પ્રજાને મારા પ્રત્યે શ્રદ્ધા છે, મારા પ્રત્યે એને વિશ્વાસ છે કે અમારો રાજા અમારું પાલન પોષણ કરશે. એ જ્યારે હું નીકળ્યો મારું રાજ્ય છોડીને, ત્યારે પ્રજા રડવા વાળી હતી, અને અત્યારે તમે મને સ્વર્ગમાં લઈ જાઓ ને, હું શ્રદ્ધાવાન વ્યક્તિનો ત્યાગ કરું તો મહાપાપ સમાન છે, હું મારા રાજ્યને નહીં છોડું. અને ત્યારે ઉપરથી પુષ્પની વૃષ્ટિ થઈ. ધન્ય છે હે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. સત્ય છે, સત્ય માટે જેને જીવન વ્યતીત કરી દીધું, આવાના જીવન જોઈ અને ગાંધીજીના જીવન પરિવર્તન થઈ જાય. એક નાટક જોયું હરિશ્ચંદ્ર નું ગાંધીજીએ. હું બીડી ના ઠુઠિયા પીઉં છું, ઘરમાંથી પૈસા ચોરું છું. આવી વૃત્તિના ગાંધીજી પોતાના સત્યના પ્રયોગોમાં લખે છે કે હરિશ્ચંદ્ર નું નાટક જોઈને મારા જીવનમાં પરિવર્તન થઈ ગયું. હંમેશા તમારી ભાવના હોય ને, ભાવના મુખ્ય છે. અહીંયા કથાની અંદર તમને સારું પીરસવાની મારી ભાવના ન હોય ને તો સારું ગ્રહણ કરવાની તમારી પણ ભાવના ન આવે. અહીંયાથી ભાવના હોવી જોઈએ. નાભીમાંથી સત્ય હોય તો હૃદયમાં સત્ય આવે, હૃદયમાં સત્ય હોય તો કંઠમાં સત્ય આવે, કંઠમાં સત્ય હોય તો હોઠ ઉપર સત્ય આવે, હોઠ ઉપર સત્ય હોય તો તમારા કાનમાં સત્ય પ્રવેશે અને તમારા જીવનમાં સત્ય પ્રવેશે. સત્ય મારી અંદર હોવું જોઈએ. અને એ સત્ય માટે અહીંયા વારંવાર હરિશ્ચંદ્રને વિનંતી કરી છે, પણ હરિશ્ચંદ્ર ગયા નહીં. હરિશ્ચંદ્રે પિતાજીનું વચન પાડ્યું. અરુણનો પુત્ર ત્રિશંકુ, જેને ત્રણ શિરાઓ થઈ ગયા, સત્યવ્રત માટે બ્રાહ્મણની પત્નીને લઈ આવ્યો હતો. એ સત્યવ્રત પિતાનું વચન પણ પાડ્યું ને આ જીવન સત્યવ્રત કર્યું. ફિલ્મો કોઈ દિવસ કોઈને સુધારી જ નહીં શકે. ચેલેન્જ સાથે
કારણ કે બાવળ જ્યાં વાવો ને ત્યાં કેરીની આશા રખાય જ નહીં. ફિલ્મો બનાવવા વાળાની ભાવના હોય, કરોડો રૂપિયા અમે કમાઈએ ને પેલા ભવાઈના ખેલ લઈને આવતા હોય ને એમ થતું અમે અમારી સંસ્કૃતિ ટકાવીએ. એટલે હરિશ્ચંદ્રના નાટકથી જીવન બદલે. ફિલ્મો ગમે એટલા ઓ માય ગોડ બનાવો કે પછી ગમે તેવા બનાવો, થ્રી ઇડિયટ્સ બનાવો, ગમે એટલો સારો સારું હોય, પણ એમાંથી જગત સુધરશે જ નહીં. કારણ કે કાલ્પનિકતા કોઈને સુધારી શકતી નથી, વાસ્તવિકતા સુધારે છે. આ અમારી સત્ય ઘટના છે અમારી સંસ્કૃતિની. હરિશ્ચંદ્ર અયોધ્યાના રાજા તો હતા, પણ કાશીની બજારમાં આવો રાજા વેચાણો, અને એવા રાજાની આ કથા છે. એટલે ધન્ય છે, પુષ્પની વૃષ્ટિ થઈ અને જગદંબાની ઉપાસના કરી હતી ને, આ જગદંબાની ઉપાસનાનું ફળ એ જન્મે જાય જેના પિતાએ જગદંબાની ઉપાસના કરી, જે વ્યભિચારી હતા, બ્રાહ્મણની દીકરીને ઉપાડી આવ્યા હતા, બ્રાહ્મણની પત્નીને, જેને ગાયની ગૌ હત્યા કરી, જેના માથામાં ત્રણ શિરાઓ થઈ ગયા હતા, ત્રણ નિશાન પડી ગયા હતા, શંકુ જેવા, ખીલી જેવા, એ ત્રિશંકુએ જગદંબાની ઉપાસના કરી. એ જિંદગીમાં સારો બહેનો, પણ એને અહીંયા જે દીકરો આવ્યો ને એ સારો બહેનો, જગદંબાની ઉપાસનાથી તમારી સંતતિ સારી થાય. આ સંતતિ માટેની આખી પરંપરા છે, સંતતિ સારી થાય. અને આને કોઈ હે જન્મે જય, કોઈ આને જગદંબા કહે છે, કોઈ આને દુર્ગા કહે છે, કોઈ આને સતાક્ષી કહે છે, કોઈ આને શાકંભરી કહે છે. બધી દેવીઓ અલગ અલગ છે. કહ્યું કે આ બધી દેવીઓના અલગ અલગ નામ પડ્યા, એનું કારણ શું? આ સતાક્ષી કોણ છે? જેને 100 આંખો છે એને સતાક્ષી કહેવાય. આ શાકંભરીનું રૂપ શા માટે લીધું? આ જગદંબા કોણ? આ દુર્ગા કોણ? દુર્ગા નામ શા માટે પડ્યું? અને ત્યારે એને કહ્યું કે આ બધા વિશે હું કહીશ, પણ સૌથી પહેલા તને દુર્ગા વિશે કહીશ. અને દુર્ગાના જીવન વિશે કહે છે કે જે માણસ દુર્ગાની પૂજા કરે, આ દુર્ગા શા માટે જગદંબા દુર્ગા કહેવાના? એક દુર્ગમ નામનો દૈત્ય હતો, એક રાક્ષસ દુર્ગમ નામનો, હિરણ્યાક્ષનો વંશજ હતો. અને હિરણ્યાક્ષના વંશમાં આવ્યા એટલે સતત હિરણ્ય એટલે સોનું, અક્ષ એટલે આંખ, જેની આંખ સોનું ગોતે એવા હિરણ્યાક્ષના વંશમાં આવ્યા, જેના પિતાનું નામ હતું રુરુ. આ રુરુ એ પણ દીકરા ઉપર ધ્યાન ન આપ્યું. લાલયે પંચ વર્ષાણી દસ વર્ષાણી તાળયે, દીકરાનું લાલન પાલન પંચ વર્ષ, પાંચ વર્ષ સુધી હોય પછી મારો બાપલ્યો, મારો બાપ, એ પછી તમારો બાપ જ બને. નાનપણથી કયો ને મારો બાપ, મારો બાપ, એ પછી બાપ જ બને. અને દીકરા ઉપર એટલી બધી સ્વતંત્રતા તો હોવી જ ન જોઈએ, અને આ સ્વતંત્રતા વાળો દીકરા ઉપર વધારે પડતી સ્વતંત્રતા આપી, દીકરો રૂરુનો દીકરો બગડ્યો છે દુર્ગમ. અને એને વિચાર લીધું, કોઈ એને સારો સલાહવાળો મળી ગયો કે દેવતાઓને હરાવવા હોય ને તો એક જ વસ્તુ હારી શકે. દેવતાઓનું જે બળ છે એ ફક્ત ને ફક્ત વેદો છે. આ વેદોના મંત્રો બ્રાહ્મણો બોલે, એ મંત્રો બોલીને આહુતિ આપે, એ આહુતિ થી દેવતા પુષ્ટ થાય. યજ્ઞ બંધ કરાવી દો, મંત્ર બંધ કરાવી દો, વેદનું આવર્તન બંધ કરાવી દો, કે આ બ્રાહ્મણો કઈ વેદ તો બંધ કરે એવા છે નહીં. અને ખરેખર બ્રાહ્મણો વેદનું આવર્તન બંધ કરે એવા નથી. મને સિકંદર યાદ આવે, એરિસ્ટોટલ જેના ગુરુજી, એરિસ્ટોટલ નું એક પણ વાક્ય ઉઠાવતા નહીં સિકંદર. બોલે એમ કરે સિકંદર, પણ જેમ બોલે એમ સિકંદર કરે. ને એક દિવસ એરિસ્ટોટલ ને સિકંદર બે નદીની સામે પાર જવાના હતા. સિકંદર ને કહે એરિસ્ટોટલ એના ગુરુજી કે હું જઈશો પેલા, હજી કઈ ગુરુજી બોલે પેલા તો સિકંદરે કૂદકો લગાવ્યો નદી તરીને. ગુરુજી આ રસ્તે આવતા જાઓ, ગુરુજી આવી ગયા. એરિસ્ટોટલે કહ્યું કે કોઈ દિવસ મારી આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, શા માટે તું પેલા પડી ગયો, મારે પેલા જવાનું હતું. સિકંદર રોયો છે કે ગુરુદેવ, મારા જેવો રાજા ગુજરી જાય તો એવા ઘણા રાજા ઉત્પન્ન થઈ શકશે, તમારા જેવો બ્રહ્મજ્ઞાની જતો રહે તો એવા પાછા બ્રહ્મજ્ઞાની બહુ ઓછા મળે. એરિસ્ટોટલે કહ્યું, તું ભારતમાં જા તો ત્રણ મુલાકાત લેજે, એક નાલંદા વિદ્યાલયની મુલાકાત લેજે, ભારતના કોઈ સંતને મળજે, અને પંજાબમાં જઈ અને એક તૈતરી શાખાનો બ્રાહ્મણ છે એની પાસે અસલી ઋગ્વેદ છે, અને એ અસલી ઋગ્વેદ લઈને આવજે, ભોજપત્રમાં છે. મારે સમય થવા આવ્યો છે, ફક્ત 10 જ મિનિટ છે, એટલે નાલંદા વિશે વાત નહીં કરું. બાકી નાલંદા ને તક્ષશિલા એટલે ભારતની ઉચ્ચતમ વિદ્યાલયો, અને આ વિદ્યાલયો અત્યારે જેટલું પણ જ્ઞાન છે ને એ સળગાવવામાં આવી, 6 મહિના સુધી એની આગ લાગી, ગ્રંથો સળગ્યા હશે. વિચારો એટલા બધા ગ્રંથો સળગી ગયા, છતાં પણ આપણી પાસે અત્યારે જેટલા અવેલેબલ ગ્રંથો છે એમાંય ભારત મહાસત્તા બનવા માટે કટિબદ્ધ હોય એટલા ગ્રંથો હોત તો બની ગઈ હોત, વિશ્વગુરુ એમને બની ગયા હોત. મને એમ થાય કે આ ગ્રંથો બાળવામાં આવ્યા ત્યારે ક્યાં ગયા હશે બધા લોકો. એક બારના લોકો આવી, મારે જેને બાયડી એનું નામ નથી લેવું,
જેણે આખી આ બંને વિદ્યાલયો ઉપર વારંવાર આક્રમણો કર્યા. એટલે સિકંદર ની એ વાતમાં નહીં જાય, સિકંદરે વારસો આખો વિલ તૈયાર કર્યું હતું, ફક્ત નાલંદા વિદ્યાલયના ગુરુજનોને મળીને તૈયાર કર્યું હતું. આખું જીવન પરિવર્તન થયું હતું નાલંદાના ગુરુજીઓને મળ્યા, કારણ કે નાલંદાના ગુરુજી મળવા આવ્યા નહોતા, સિકંદરે વારંવાર બોલાવ્યા, સિકંદરને જવું પડ્યું હતું. કારણ કે નિયમ છે, જ્ઞાન લેવું હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનાં તત્વદર્શિનઃ. જ્ઞાન લેવું હોય તો પગમાં બેસવું પડે, જ્ઞાન લેવું હોય તો પરિપ્રશ્ન કરવો પડે, નાનકડો ઉપયોગી જરૂરિયાત હોય એટલો. સેવયા, સેવા કરવી પડે, પ્રણિપાત કરવા પડે, દંડવત પ્રણામ કરવા પડે. તદ વિદ્ધિ અને ઉપદેશ્યંતિ, જ્યારે ઉપદેશ આપે કોઈ જ્ઞાની હોય કે તત્વદર્શી હોય, પુસ્તકો વાંચે, ગ્રંથો વાંચે ને લોકો સુધી શાસ્ત્રોની વાતો પહોંચાડે ને જ્ઞાની કહેવાય. અને જે ઘરે બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનની પ્રાપ્તિ અને અનુભવ તત્વનો કરી લીધો હોય એને તત્વદર્શી કહેવાય. તત્વદર્શી અને જ્ઞાની એવો માણસ ઉપદેશ આપશે, ખાલી શાસ્ત્રો વાંચનથી નહીં, પ્રેક્ટિકલ વાળો હોય, જેને આત્મસાત કરી લીધા હોય શાસ્ત્રો. અને એવા શાસ્ત્રો માટે જ્યારે, બહુ લાંબી વાત છે પણ હું તમને શોર્ટકટમાં પહોંચાડી દઉં, સિદ્ધાઈ તૈતરી શાખાનો બ્રાહ્મણ પંજાબમાં હતો, ઋગ્વેદનું પારાયણ કરતો હતો ભોજપત્રમાં, ત્યાં આવીને આખો ભોજપત્રનો ઋગ્વેદ આંચકી લીધો. અને તૈતરી શાખાનો બ્રાહ્મણ કહે, શા માટે? કે મારે મારા ગુરુને ભેટ આપવો છે. આ ભોજપત્રનો ઋગ્વેદ કહ્યું કે એ ભોજપત્રનો ઋગ્વેદ તો તું લઈ જા, પણ મારા પૂર્વજોએ આની પૂજા કરી છે, મારા પૂર્વજોએ આનું પઠન કર્યું છે, પાઠ કર્યો છે, છેલ્લી વખત મને આપ, એક વખત પાઠ કરી લો. કહ્યું કે આ પાઠમાં કેટલી વાર લાગશે? કાલ સવાર સુધી. ત્યાં સુધીમાં કોઈને આપી દેતો કે મારા ઘરની બાજુ પેરો રાખો, ચોકી રાખો, ચોકીમાં બેઠો પોતે દયા આવી ગઈને આપી દીધો. સવાર સુધી ચોકી રાખી, ફરતી બાજુ ભરત આખા સૈનિકોનો પેરો, કોઈ આવી ન શકે, કોઈ જઈ ન શકે. સવારનો સૂર્યોદય થયો ને દરવાજો ખોલ્યો ને, ક્યાં તો એક પછી એક ભોજપત્ર અગ્નિના કુંડમાં, યજ્ઞ કુંડમાં બાળી નાખ્યા. એક જ ભોજપત્રનું પાતું રહ્યું હતું, દોડીને પકડી લીધો પગ. એક તો મને આપ, મારા ગુરુજી પાસે પહોંચાડી શકું, અને છેલ્લું ભોજપત્ર પણ બાળી નાખ્યું. ત્યારે કહેવા માંડ્યો સિકંદર કે મૂર્ખો છે, તારા ભાગમાં પણ ઋગ્વેદ ન રહ્યો, મારા ભાગમાં પણ ઋગ્વેદ ન રહ્યો, આવું કરવાનું કારણ શું? ત્યારે એને હસતા હસતા કહ્યું કે આનું કરવાનું બીજું કોઈ કારણ નહીં, પણ મેં આ ઋગ્વેદ તમારા જેવા લોકો પાસે, અયોગ્ય વ્યક્તિ પાસે આ વેદ ન જવા જોઈએ, એટલે મેં બાળી નાખ્યા. ત્યારે કીધું, હવે તારી પાસે નથી અને મારી પાસે? મારી પાસે તો રહ્યા છો, મેં કંઠસ્થ કરી નાખ્યો છે આખો વેદ, મને જ્યારે જરૂરિયાત પડશે ત્યારે એ કંઠસ્થ વેદને હું ગ્રંથસ્થ કરી દઈશ. ક્યાં તો એના બે દીકરાઓને જોઈએ, બે દીકરાઓના વાળ પકડા, તલવાર રાખી, જલ્દી કર કંઠસ્થ ઋગ્વેદને ગ્રંથસ્થ કર, મારે મારા ગુરુજી પાસે લઈ જવો છે. તો કે નહીં, દીકરાઓને મારી નાખીશું. તો કે ભલે મારી નાખ. એક તલવારનો ઘા કરી બે દીકરાના મસ્તકો કાપી નાખ્યા સિકંદરે. તો એ આને શાસ્ત્ર ઋગ્વેદ ન આપ્યો, કંઠસ્થ ગ્રંથસ્થ કર્યો જ નહીં. ને રડતા રડતા ત્યારે ઐતરી શાખાનો બ્રાહ્મણ બોલ્યો કે અમે ઋષિઓના સંતાન છે, વયમ અમૃતસ્ય પુત્રાઃ, અમે બ્રાહ્મણ છીએ, અમે પુત્રો આપી શકીએ, શાસ્ત્રો ન આપીએ. અમે પુત્રો આપી શકીએ, બાકી શાસ્ત્રો ન આપી શકીએ. આ અસ્મિતા ભારતની છે, આ અસ્મિતા વેદોની છે, આ ઋષિઓની છે આ અસ્મિતા. અને એ વેદોનું બળ જ સર્વથી શ્રેષ્ઠ છે, એટલે વેદોને નષ્ટ કરો. કહ્યું કે બ્રાહ્મણો વેદોને નષ્ટ થોડા કરશે, કે એક કામ કરો, તમે એવી ઉપાસના કોઈ કરો કે ઉપાસનાના બળથી જેની અંદર વેદ છે ને લઈ લેવાના. વેદ એટલે જ્ઞાન, કોઈ પુસ્તકો નહીં. વેદનો મત વિધ ધાતુમાંથી જ્ઞાન શબ્દ ઉત્પન્ન થયો. તમારી અંદર જે જ્ઞાન છે, મેં કાલે જ વાત કરી કે ગામડાનો એક સામાન્ય માણસ વાત કરતો હોય, ઉપર આકાશમાં આખું જ્ઞાન છે જ, એ તો પાત્ર ગોતવું હોય, એ કેહર બાપાયમાં આવી જાય, ગામની નાની દીકરીમાં આવી જાય. પાત્ર બનો તમે એટલે જ્ઞાન ઓટોમેટિક આવી જાય. મેં એક દિવસ, મારી બા તો અભણ છે, હા દેવી ભાગવત ચાલે એટલે હું મારી માને પણ યાદ કરી લઉં, મારી માં તો અભણ છે, કઈ ભણેલા નથી. એક દિવસ હું પગે લાગ્યો, હું રોજ પગે લાગીને મારી માને નીકળું, ઘરેથી નીકળું એટલે માને પગે લાગું, ગામમાં બા જવું હોય તો માને પગે લાગે નીકળું. પગે લાગ્યો ત્યારે મને જઈ ત્યાં આશીર્વાદ દે, ત્યારે એમ જ કહે કે લાખ વર્ષનો કરે, હજારો વર્ષનો તને ભગવાન કરે. મેં કીધું, માં ખોટા આશીર્વાદ ન પાય, હજાર વર્ષનું કલયુગમાં આયુષ્ય ન હોય, સો વર્ષ તો માણ જીવે, 70 વર્ષમાં ગોટો વળી જાય, અને 1000 વર્ષના તમે આશીર્વાદ આપો, 1000 વર્ષનો ક્યાંથી થાવ? ત્યારે મને એને કીધું કે તને નથી લાગતું મહાદેવા, રામને આપણે 21 લાખ વર્ષથી યાદ કરીએ છીએ, એને આશીર્વાદ લાગી ગયા છે. જયંતિતે સુકૃતિનો રસ સિદ્ધા કવિશ્વરાહ નાસ્તિ યેષામ યશક્તાયે જરા મરણ જંભયમ.
શરીર રૂપી કાયા તો પડી જવાની છે, પણ યશ રૂપી કાયા જીવિત રહેશે. આ હિમરા બાપા વર્ષો પહેલા 450 વર્ષો પહેલા થઈ ગયા, 450 વર્ષો પછી પણ હિમરા બાપાને યાદ કરવા પડે. આને કહેવાય યશ રૂપી શરીર, આને કહેવાય હજારો વર્ષનું આયુષ્ય. અને હજી પણ હિમરા બાપા લાખો વર્ષના થશે, હજારો વર્ષ પછી એના વાછરા દાદા થયા રામ, 21 લાખ વર્ષ પહેલા થયા, 5,500 વર્ષ કૃષ્ણ સાથેના યાદવો થયા. યાદ કરવા પડે આપણે અત્યારે દારૂકને, યાદ કરવો પડે કૃષ્ણની કથામાં. ભલે દારૂક એવું કઈ કાર્ય ન કર્યું, પણ દારૂકની કથા આવે, કૃષ્ણની આવે, તો સામાન્ય લોકોની કથા આવે, એ સુખિયા માલણની કથા આવે જે ફળ વેચવા વાળી હતી. તમે ભગવદી કાર્ય કરો એટલે યશરૂપી તમારી કાયા જીવિત રહે. હું તમને આ એવા માટે આવી, મને કેહર બાપાએ કીધું કે છૂટા પાણા જ મારજો, એકાદાને લાગી જાય, હું આ વાણી રૂપી પથ્થર જ ફેંકું છું, એકાદાને લાગી જાય ને જીવન સુધરી જાય. એટલે આ નવરાત્રીનો દિવસ છે ને, ભગવતીનો ક્યાંક સ્પર્શ થઈ જાય. તો અહીંયા કહ્યું કે વેદો ચોરી નાખો, એ વેદો બધાના જ્ઞાન, બધાનું જ્ઞાન લઈ લ્યો તો થાય, તો એના માટે તપ કરવું પડે. હિમાલયમાં ગયા છે, હિમાલયમાં જઈને 1,000 વર્ષ સુધી તપ કર્યું છે, અને એવું તપ કર્યું કે એ તપના કારણે બ્રહ્માજી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને કહ્યું કે માગો શું જોઈએ, કે બસ બ્રહ્માજી વેદ બધા છે, બધાનું જ્ઞાન છે, બધાનું જ્ઞાન મારી પાસે આવી જાય, બ્લૂટૂથ થી પણ વધારે જેન્ડરની જેમ તત્કાલ આવી જાય બધું. અને આવું એક મહાભારતમાં પણ કર્યું હતું, ભરદ્વાજીનો એક પુત્ર હતો. આ કથાથી બહુ ઓછા લોકો જાણકાર છે કે યવક્રિત નામનો પુત્ર હતો, એણે તપસ્યાથી બ્રહ્મ જ્ઞાન લેવાની વાત કરી, પણ એમ બ્રહ્મ જ્ઞાન કંઈ પ્રાપ્ત ન થાય. અને આ વેદ ચોરવા વાળો છે, બ્રહ્માજી કહ્યું કે જા કંઈ વાંધો નહીં, કાલે વેદ તારામાં બધામાં આવી જશે. અને બધાના વેદો, બધાનું જ્ઞાન એનામાં આવી ગયું. અહીં બધા જ્ઞાન વિનાના થઈ ગયા, જ્ઞાન વિનાના થઈ ગયા એટલે બધા સંધ્યા કરતા બ્રાહ્મણો બંધ થઈ ગયા, લોકો સ્નાન કરતા બંધ થઈ ગયા, હોમ કરતા બંધ થઈ ગયા, શ્રાદ્ધ કરતા બંધ થઈ ગયા, યજ્ઞ કરતા બંધ થઈ ગયા, જપ કરતા બંધ થઈ ગયા. અને આ બધું બંધ થાય એટલે દુષ્કાળ પડે, હાહાકાર થઈ ગયો, બધામાં 100 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો, પ્રાણીઓના મૃત્યુ થવા માંડ્યા. બ્રાહ્મણો હિમાલયમાં ગયા કે આ બધું શું થાય છે, અને આ બધાનું જ્ઞાન લેવાઈ ગયું હતું, પણ જે જે બ્રાહ્મણો એ ભગવતીની ભક્તિ કરી હતી એની પાસે કંઈક અંશ રહ્યો હતો કે આપણે કમસે કમ હિમાલય તો જઈએ. અને હિમાલય જઈ અને એ બ્રાહ્મણો એ ભગવતીની પ્રાર્થના કરી, અને ભગવતીની ખાલી પ્રાર્થના જ કરી, કોઈ યજ્ઞ તપ અનુષ્ઠાન નહીં, ખાલી હૃદયથી પોકાર્યા ને. અને મેં કહ્યું ને કે એક રબારી પણ પોકારે ને, અહીંયાથી બહુ નો 200 વર્ષ પહેલા જ એક વીરો કોડિયાતર કરીને થઈ ગયો, ડુંગર ઉપર રબારીનો દીકરો થઈ ગયો, ગોસા ગામનો છે. એને ભગવતીને ખાલી એક વખત યાદ કર્યા હતા અને ભગવતી આવી ગઈ, એમાં બ્રાહ્મણોએ યાદ કર્યા અને એ બ્રાહ્મણોએ યાદ કર્યા એટલે ભગવતી પધાર્યા છે. આપણી વચ્ચે પણ ભગવતીની ઝાંખી છે, તો એ ભગવતીની ઝાંખી સાથે કથાને વિરામ. 12:05 અત્યારે મારા દ્વારિકાધીશની આરતી થશે, 12 વાગે 2 કાંટા ભેગા હરી, અને સોમનાથમાં હરની આરતી થશે હરિહર. તો અહીંયા પણ હરિહર તરફ આપણે જઈએ, અને બપોર પછીના સત્રમાં 3:30 થી 5:30 મારે તમને 108 સિદ્ધ પીઠોની વાત કરવી છે. મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો તો ઘણા સમય પહેલા કે સૌથી દક્ષે તપ કર્યું હતું, દક્ષે તપ કર્યું હતું, અને દક્ષે તપ કર્યું ને ભગવતી જગદંબા પ્રસન્ન થયા, અને દક્ષે માંગ્યું હતું કે ભગવતી તમે મારે અહીંયા પુત્રી થઈને આવો, અને એ દક્ષિણીયા સતી પુત્રી થઈને આવ્યા. એ પુત્રી થઈને આવ્યા છતાં પણ દક્ષને ભાન ન રહી કે અમારી દીકરી છે, એને કેમ શંકરનું અપમાન કર્યું, દીકરીનું અપમાન કર્યું. સતી બળીને, યોગાગ્નિથી બળીને પોતાનો દેહ છોડી દીધો ત્યાં સુધી પણ એને ખ્યાલ ન આવ્યો એનું કારણ શું, એવું શું કર્યું. મેં તમને ફિલોસોફી આપી હતી કાલે કે મા ભગવતી રાંદલ ઘોડી શા માટે બન્યા, અને હઈ હઈ વંશના લક્ષ્મીજી ઘોડી શા માટે બન્યા, એ રહસ્ય છે. મેં આ રહસ્ય પણ બપોરે 3:30 તમારે જાણવું હોય તો બરાબર પધારજો. 108 શક્તિપીઠ કઈ અને ક્યાં કારણે મા ભગવતી આ દક્ષને ઘરે સતી બનીને આવ્યા, અને આ દક્ષ ઓળખી ન શક્યો કે મારે ઘરે ભગવતી પધાર્યા છે. એવી ભગવતીને હિમાલયની અંદર આ બધા બ્રાહ્મણો એ યાદ કર્યા, જેને સતાક્ષી, શાકંબરી, કાલિકા, બાલા, ત્રિપુરા, ભૈરવી એવા નામ આપ્યા, અને એવી ત્રિશુલધારીની શંકરના પત્ની માં પાર્વતી જેને આપણે સતી કહીએ, જેને આદ્ય શક્તિ કહીએ, આદ્ય શક્તિ પ્રગટ થયા. 2 મિનિટ માટે નામ સંકીર્તન ભગવતીનું, કથાને વિરામ.
108 શક્તિ પીઠ સિદ્ધ પીઠો કેટલી? શક્તિ પીઠ અને સિદ્ધ પીઠો માં ફરક 51 શક્તિ પીઠ છે અને 108 એ બધી સિદ્ધ પીઠો છે. સિદ્ધ પીઠો ની અંદર મહાદેવજીએ બધામાં જપ કર્યા. શા માટે જપ કર્યા, કેમ કર્યા, મહાદેવે જપ શા માટે કર્યા, એ કથા 3:30 વાગે 2 મિનિટ સંકીર્તન.